તરફ સુરેન્દ્રનગરમાં ભાજપે ચંદુભાઈ સિરોહાને ટિકિટ આપી છે. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાનું પત્તું અહીંથી કપાયું છે. જણાવી દઈએ કે મહેન્દ્ર મુંજપરાએ ચંદુભાઈને અભિનંદન આપ્યા. જિલ્લા કાર્યાલય ખાતે ચંદુભાઈનું સ્વાગત કરાયું હતું. ચંદુભાઈ સાથે આપણે વાત કરશું. સાહેબ, સૌથી પહેલો મારો પ્રશ્ન છે, આપની પસંદગી છે એ કેમ કરવામાં આવી? એવા તો આપે શું કામ કર્યા હતા અને કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો આપ? મારી પસંદગી કેમ કરવામાં આવી એ તો પાર્ટીનો વિષય છે, પણ હું જમીન સાથે જોડાયેલો છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં છું અને નાનામાં નાના લોકોનો કામ કરતો કરતો હું અત્યારે આ જગ્યાએ પહોંચ્યો છું. ત્યારે કદાચ પાર્ટીએ મારા ઉપર પસંદગી ઉતારી હોય. અગાઉ આપ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, આપ પગાર પણ નહોતા લેતા, ભથ્થું પણ નહોતા લેતા, એટલે ભારતીય જનતા પાર્ટીએ અનેક કારણો એવા હતા એના લઈને આપની પસંદગી ઉતારી છે, એમાં આપ શું કહેશો? જી, મેં છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં છું. 5 વર્ષ હું તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રહી ચૂક્યો છું. સંગઠનનું પણ મેં બે ટર્મ સુધી કામ કરેલું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ 1 ટર્મ 2.5 વર્ષ સુધી કામ કરેલું છે. ત્યારે મેં જિલ્લા પંચાયતના પ્રમુખને મળતો પગાર, ભાડા ભથ્થા, ઇવન ગાડીનું ડીઝલ પણ નથી લીધેલું. તો આ લોકો સુધી કઈ રીતે પહોંચશો અને કઈ રીતે પ્રચાર છે એ શરૂ કરશો? તો હોય હું કેને કોઈને ન ઓળખતો હોય એ કઈ શક્ય નથી અને હું બધાને સાથે લઈને કામ કરવાનો છું. મહેન્દ્રભાઈ ભુંજપરા મારા નાના ભાઈ જેવા છે. મને એમને મેં ફોન કર્યા પહેલા એમને મને સામેથી ફોન કરીને અભિનંદન આપ્યા છે. જેને જેને ટિકિટ માંગી એ બધાએ પણ મને અભિનંદન આપ્યા છે. ત્યારે એ બધા જ લોકો પાર્ટીને વરાયેલા કાર્યકરો છે અને પાર્ટી સાથે રહી અને મને જીતવામાં પૂરેપૂરી મહેનત લઈને કામ કરવાના છે. તો આ હતા લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિવરા, જેમનું કેવું છે આગામી સમયમાં પ્રચાર છે એ શરૂ કરશે. કેમેરામેન વિપુલ પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.